આજે આપણે ધોરણ 4ની અંદર વિષય ગુજરાતી એકમ 11 છે ઊંટ અને ફકીર. આપણે છેલ્લે એના એકમની માહિતી મેળવી હતી, આજે આપણે એના સ્વાધ્યાય વિશે આગળ માહિતી મેળવીશું. તો જોઈએ સ્વાધ્યાય. એમાં સૌપ્રથમ આપણે શબ્દ સમજૂતી જોઈએ. એની અંદર છે ફકીર એટલે ત્યાગી અથવા વૈરાગી, બરોબર. વનવગડામાંથી એટલે જંગલમાંથી, ખોડું એટલે ખોડવાળું, લંગડું લાધ્યા છે એટલે ખડક્યા છે અથવા સામાન મૂક્યો છે, ક્યારના એટલે ઘણા સમયથી, લાલચ એટલે લોભ, કડકાઈથી એટલે સખ્તાઈથી, જવેરાત એટલે હીરા માણેક મોતી જવાહીર વગેરે, રહેમ એટલે દયા, અવલોકન એટલે ઝીણવટથી જોવું, તે કરડેલા એટલે દાંતથી કાપેલા, કાણું એટલે એક આંખ વગરનું, બણબણથી એટલે બણબણ એવો અવાજ કરતી, ધણી એટલે માલિક, નાઠ્યું છે એટલે નાસી ગયું છે, વર્ણન કર્યું એટલે શું શું અને કેવું કેવું છે તે વિસ્તારથી કહેવું. રૂઢિપ્રયોગ છે ચડતી લેવરાવે એટલે ચાસ કે તપાસ કરાવી. સ્વાધ્યાય જોઈએ તેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, વેપારીએ ફકીરને શું કહ્યું? વેપારીએ ફકીરને કહ્યું, પૂછ્યું, ફકીર બાબા તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? એવું વેપારીએ ફકીરને પૂછ્યું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે વેપારી ગુસ્સે શા માટે થયો? તો એની અંદર આપણે જોઈએ જવાબ આવશે કે વેપારીએ ફકીરને પકડીને રાજા પાસે લઈ જવાની ધમકી આપવા છતાં જ્યારે ફકીરે એમ કહ્યું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, ત્યારે વેપારી તેના ઉપર ગુસ્સે થયો. કે મેં તમારું ઊંટ જોયું જ નથી, ત્યારે વેપારી ગુસ્સે થાય છે. ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે ક્યાં આધારે કર્યું? તો ઊંટના પગલાના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા હતા, એ કરડેલા એટલે કે ખાધેલા હતા, તે પરથી ફકીરે અનુમાન કર્યું કે ઊંટ એક આંખે કાણું હશે. ચોથો પ્રશ્ન છે, ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? તો ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો જોઈએ એમાં પહેલો પ્રશ્ન છે, ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો. તેમાં જોઈએ ઊંટની જમણી આંખ ફૂટેલી છે, ને ડાબા પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદેલા છે. બીજો પ્રશ્ન છે, વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? તો જવાબ આવશે, વેપારીએ કડકાઈથી ફકીરને કહ્યું કે ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો, તેના ઉપર કિંમતી જવેરાત પણ હતું, જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. ત્રીજો પ્રશ્ન છે, વેપારીની ધમકીનો ફકીરે શું જવાબ આપ્યો? તો વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપતા કહ્યું કે અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેના ઉપર જવેરાતની તો વાત જ છે કે મેં તમારું ઊંટ જોયું જ નથી, તેના ઉપર શું હશે, કેટલી જવેરાત હશે એની મને શું વાત ખબર. ચોથો પ્રશ્ન છે, ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે ક્યાં આધારે કર્યું હશે? તો જોઈએ, ફકીરે ઊંટના પગલાના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા અને બીજી બાજુએ માખીઓ બણબણતી જોઈ હતી. આ એ ઉપરથી ફકીરે એવું અનુમાન કર્યું કે ઊંટ પર ઘઉં અને મધ હતા, કે રસ્તામાં જ્યારે જતા હતા ત્યારે એક બાજુએ જોયું કે ઘઉં વેરાયેલા હતા અને એક બાજુએ માખીઓ બણબણતી હતી, એટલે લાગ્યું કે ઘઉં અને મધ હશે. પાંચમો પ્રશ્ન છે, ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? તો ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ ગઈ કે ફકીર છે એ સાચું બોલે છે, આથી રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ પણ કર્યા. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. એમાં છે જવેરાત,
ઉગમ અનુમાન અવલોકન અને ફકીર. તો પહેલું જોઈએ, શેઠ પાસે ખૂબ કિંમતી ઝવેરાત હતું. ઝવેરાત ઉપરથી વાક્ય બનાવ્યું. બીજું, બાળકોએ હંમેશા વડીલોના હુકમનું પાલન કરવું જોઈએ, કે બાળકોએ હંમેશા વડીલો જે કહે એનું પાલન કરવું જોઈએ. આ સિવાય પણ આપણે જાણીએ તો રાજાના હુકમનું પાલન સિપાઈઓએ કરવું જોઈએ. આવા વાક્યો તમે જાતે બનાવી શકો છો. ત્યારબાદ ત્રીજું છે કે વરસાદ અંગેનું લોકોનું અનુમાન ખોટું પડ્યું, કે શિક્ષક અંગેનું વિદ્યાર્થીઓનું અનુમાન ખોટું પડ્યું. પછી વાવાઝોડા અંગેનું લોકોનું અનુમાન છે એ ખોટું પડ્યું. તમે બીજા વાક્યો પણ બનાવી શકો છો. ત્યારબાદ આગળ છે, શિક્ષકે દર્શાવેલ ચિત્રનું વિદ્યાર્થીઓએ ધ્યાનપૂર્વક અવલોકન કર્યું. અવલોકન કર્યું આવી ગયું. પછી તમે વાક્ય એવું પણ બનાવી શકો કે વિજ્ઞાનના પ્રયોગોનું વિદ્યાર્થીઓએ ધ્યાનપૂર્વક અવલોકન કર્યું. પ્રાણી સંગ્રહાલયની અંદર વિદ્યાર્થીઓએ પ્રાણીઓનું ધ્યાનપૂર્વક અવલોકન કર્યું. આવા વાક્ય તમે તમારી જાતે લખી શકો છો. ત્યારબાદ પાંચમું છે ફકીરવાળું. તો ગામમાં આવેલા ફકીરે સૌને બોધ આપ્યો. ફકીરે વેપારીને ઊંટનું વર્ણન કર્યું. ફકીરે વેપારીને સમજાવ્યું. આવા દરેક વાક્યો છે તમે બનાવીને લખી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. વાક્ય છે, ફકીરને રાજા પાસે લઈ ગયા. રાજાએ ફકીરના વખાણ કર્યા. રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. વેપારી ફકીર પર ગુસ્સે થયો. ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. રાજાજીએ ફકીરને વિનંતી કરી. પણ અહીંયા આવશે, ફકીરે રાજાજીને વિનંતી કરી. અહીંયા વાક્ય તમારે સુધારવાનું રહેશે. તો એમાં જોઈએ, પહેલું વાક્ય આવશે કે ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. તમારે અહીંયા વ્યવસ્થિત લખવાનું રહેશે. બીજું હશે, વેપારી ફકીર પર ગુસ્સે થયો. ફકીરને રાજા પાસે લઈ ગયા. ફકીરે રાજાજીને વિનંતી કરી. રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. અને રાજાએ ફકીરના વખાણ કર્યા. આ રીતે ક્રમમાં તમારે અહીં લખવાનું રહેશે. ત્યારબાદ જો પ્રશ્ન નંબર 5 છે, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. તો પહેલું છે, તેની જમણી આંખ ફૂટેલી છે. એવું કોણ કહેતું હતું? તો ફકીર. બીજું, તેની ઉપર કિંમતી જવેરાત પણ હતું. એવું કોણ બોલ્યું? તો વેપારી. આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. કોણ બોલ્યું? તો વેપારી. રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. આવી વાત કોણ કરે છે? તો આવી વાત ફકીર કરે છે. એટલે અહીં આવશે ફકીર. પાઠમાંથી શોધીને દીર્ઘઈ, એટલે કે આ બાજુનું જે આમ આવતી માત્રાવાળું હોય એવા 10 શબ્દ તમારી નોટબુકમાં લખો. તેમાં આવશે ફકીર, વેપારી, જમણી, ફૂટેલી, કિંમતી, જડતી, જમીન, માખી, ધણી અને ખાતરી. આવા અન્ય બીજા વચ્ચે શબ્દો હોય એ પણ તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો એની અંદર જોઈએ આપણે, કૃપા એટલે શું થશે? તો દયા અથવા મહેરબાની. માલિક એટલે ધણી. આંખ એટલે ચક્ષુ અથવા નયન. જંગલ એટલે વન અથવા રાન. વિકૂટું એટલે જુદું, અલગ. સાચું એટલે ખરું અથવા સત્ય. આ રીતે તમારે સમાનાર્થી શબ્દો લખવાના રહેશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8. તો એની અંદર છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. એમાં જોઈએ રહેમ, ઊંટ, વગડો, ઝવેરાત અને પાંડુરું. તો સૌથી પહેલાં આપણે એ ખ્યાલમાં રાખવાનો સ્વર, અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અને અહ, એ આવશે. તો એમાંથી સ્વરવાળું વાક્ય કયું છે? તો ઊંટ. તો એ શબ્દ આપણે પહેલાં લખી નાખવાનો, ઊંટ. ત્યારબાદ કક્કાવાળી ક્રમમાં લખતું જવાનું, ક ખ ગ ક ચ છ જ ઝ. આવી ગયું ઝવેરાત. તો અહીંયા ઝવેરાત લખવાનું, ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ. પ એટલે પાંદડું. ફ બ પ મ ય ર. ર એટલે રહેમ.
र પછી હવે છેલ્લું વધ્યું છે, આપણે છેલ્લે લખી નાખવાનું, તો છેલ્લે આવશે વગડો. તો એ રીતે તમારે શબ્દકોશના ક્રમમાં વ્યવસ્થિત ગોઠવવાનું છે. અહીં આપણો સ્વાધ્યાય છે એ કમ્પ્લીટ થાય છે. આજે આપણે અહીં સુધી રાખીએ. જેટલો સ્વાધ્યાય કરાવેલું છે તમારે પાઠ્યપુસ્તકની અંદર પણ પૂરવાનો છે અને તમારે બુકની અંદર પણ કરવાનો રહેશે. આજે આપણે અહીં સુધી રાખીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. Thank you.